वेलकम बैक टू वन एंड ओनली 100% सक्सेस यूट्यूब चैनल। सक्सेस इज योर हैंड्स। फ्रेंड्स, आपने शुरुआत करवी छे एक नवा टॉपिकनी, એટલે કે સામાન્ય જ્ઞાન। તો સામાન્ય જ્ઞાનમાં કેવા કેવા ક્વેશ્ચન હોય છે તો એની વાત હું આ લેક્ચરમાં કરીશ, અને આ લેક્ચરની એક સંપૂર્ણ સિરીઝ આવશે। અને જો બની શકે મિત્રો તો હું ડેઈલી સામાન્ય જ્ઞાનના વિડીયો અપલોડ કરતો રહીશ। તો શરૂઆત કરીએ આપણા આ નવા જ ટોપિકની। તો કોઈપણ એક્ઝામમાં આવું બહુ વારંવાર પૂછાય છે કે કોઈપણ જગ્યાએ કે સ્થળની હવામાં રહેલી તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે, તો તેને આબોહવા કહેવામાં આવે છે। તેને શું કહે છે? આબોહવા કહે છે। ગુજરાતનો મોટો ભાગ એટલે કે મોટો વિસ્તાર કયા કટિબંધમાં આવેલો છે, તો એ ઉષ્ણ કટિબંધમાં આવેલો છે। ત્યારબાદ આગળ વધીએ તો શિયાળાની ઋતુમાં જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો હોય છે। કયો મહિનો સૌથી ઠંડો હોય? તો જાન્યુઆરી મહિનો સૌથી ઠંડો હોય છે। ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતા ઠંડા અને તોફાની પવનો ગુજરાત પરથી પસાર થાય છે, ત્યારે ગુજરાતમાં કેટલાક ભાગોમાં કેટલીક વાર થોડોક વરસાદ થાય છે, જેને માવઠું કહેવામાં આવે છે। તો આ માવઠું એટલે કે કમોસમી વરસાદ, તો આ આખી વ્યાખ્યા પૂછે છે। તો આ વ્યાખ્યા તમારે બને તો વિડીયોને પોઝ કરીને લખી નાખવાની, જેથી કરીને તમને યાદ રહી જાય। અને હા મિત્રો, મેં તમને કીધું એમ, જ્યારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થશે ત્યારે હું લાઈવ લેક્ચર શરૂ કરી દઈશ। મે માસ સૌથી ગરમ મહિનો હોય છે, એટલે કે આ ઉનાળાનો સૌથી ગરમમાં ગરમ મહિનો કહેવાય છે। ઉનાળામાં વાતા ગરમ પવનને લૂ તરીકે ઓળખવામાં આવે છે, આ સવાલ ક્લાસ 3 લેવલે પૂછાય છે। નૈઋત્યના મોસમી પવનોની અસરથી હવામાં ભેજનું પ્રમાણ વધતા જૂનથી સપ્ટેમ્બર વરસાદ પડે છે, એટલે કે વરસાદ કઈ ઋતુ લાવે છે, કયા પવનો લાવે છે, એવો સવાલ પૂછાય। તો નૈઋત્યના મોસમી પવનો ગુજરાતમાં વરસાદ લાવે છે। આગળ વધીએ, વિવિધ પ્રકારની સંપત્તિ એટલે સંસાધન। કુદરતને આવેલા એટલે કે કુદરતે આપેલા આપણને સંસાધનોનો કુદરતી સંસાધનો તરીકે ઓળખાય છે। એક નદી વારંવાર પૂછે છે કે ઉત્તર ગુજરાતમાં બનાસ, રૂપેણ અને સરસ્વતી આ કચ્છના રણમાં સમાઈ જાય છે, જેથી તેને અંતસ્થ નદી તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કુવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે। કેવી નદી? કુવારિકા નદી તરીકે ઓળખવામાં આવે છે। આ પણ પૂછાય, એટલે હા યાદ રાખજો। ત્યારબાદ થોડીક યોજનાઓ વિશે જોઈએ, તો તાપી નદી ઉપર કઈ યોજના છે? ઉકાઈ અને કાકરાપાળી યોજના। મહી નદી ઉપર કઈ યોજના છે? કંડાણા યોજના અને વણાક બોરી યોજના। સાબરમતી નદી ઉપર કઈ યોજના છે? ધરોઈ યોજના। બનાસ નદી ઉપર કઈ યોજના છે? દાંતીવાડા યોજના। મિત્રો, આ યોજનાઓ તમને ન સમજાય તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો, જેથી કરીને તમારા નોલેજમાં વધારો થાય। આગળ વધીએ તો કચ્છમાં કયું સરોવર આવેલું છે? તો નારાયણ સરોવર આવેલું છે। વડોદરામાં આજવા સરોવર આવેલું છે। અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદ ઉપર બનેલું સરોવર એટલે નળ સરોવર, જે ખૂબ જ જાણીતું છે, તમે જાણો જ છો શેના માટે। તો એ નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની વચ્ચેની સરહદ ઉપર આવેલું છે। નર્મદા, તો સરદાર સરોવર નર્મદા જિલ્લામાં સરદાર સરોવર આવેલું છે। કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટોન ટાપુ પાસેથી મોટી આપતી ઓઈસ્ટર ચીપમાંથી કાલું માછલી મળી આવે છે। મિત્રો, આ સવાલ ક્લાસ 3માં પૂછાયો છે, એટલે તમારે યાદ રાખવાનું કે કચ્છના અખાતમાં જામનગર જિલ્લાના પિરોટોન ટાપુ પાસેથી મોટી આપતી ઓઈસ્ટર ચીપમાંથી મળતી કાલું માછલી ખૂબ જ પ્રખ્યાત છે। કચ્છના માંડવી ખાતે પવનચક્કી અને વિદ્યુત પવનચક્કી વડે વિદ્યુત ઉત્પાદન થાય છે। મેનગ્રુવના જંગલો, તો મેનગ્રુવના જંગલોને બીજા કયા નામે ઓળખવામાં આવે? ભરતીના જંગલો। કચ્છના પશ્ચિમ કિનારે આવેલા છે, દરિયા કિનારાના જિલ્લાના મેનગ્રુવના જંગલો આવેલા હોય છે, ચેર વૃક્ષ અને ઊંચા પ્રકારના ઘાસ જોવા મળતા હોય છે। ત્યારબાદ આ દિવસો વારંવાર પૂછાય છે, યાદ જ રાખી લેવાના કયા કયા? 2 માર્ચ વિશ્વ વન દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 17 જૂન તો રણ અટકાવવા માટેનો દિવસ, આ દિવસો યાદ જ રાખી લેવાના। ત્યારબાદ શિમળાના વૃક્ષમાંથી દિવાસળીની પેટી બને, પેકિંગ ઉદ્યોગ અને સામાન માટે પ્લાયવુડ બને। સાલ નામના વૃક્ષમાંથી રેલવેના સ્લીપર, રેલવેના ડબ્બા અને ઇમારત તથા ફર્નિચરના લાકડા બને છે।
ખાખરાના પાનમાંથી પડિયા અને પતરા બને છે, મહુડાના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે. આ સવાલ પૂછાઈ ગયો છે એટલે આ તમારે યાદ જ રાખી લેવાનો. વાંસ, હળદવો, બહેડા, કાકડ, મોઘળ વગેરે જાતના લાકડાનો ઉપયોગ કરીને તેમાંથી કાગળ બનાવવામાં આવે છે અને કાગળ બનાવવા માટેનો જે માવો તૈયાર કરાય છે તેને લુગદી તરીકે ઓળખવામાં આવે છે. અભયારણ્ય કોને કહે છે? તો જ્યાં પશુ પંખીઓ નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્યમાં માનવીને હરવા ફરવા ઉપર, પાલતુ પ્રાણીઓને ચરાવવા ઉપર પ્રતિબંધ હોતો નથી, પરંતુ શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય છે. આ યાદ રાખવાનું. થોડાક અભયારણ્યો જોઈએ તો નળ સરોવર ક્યાં આવેલું છે? અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની એક્ઝેક્ટ એટલે કે સરહદ ઉપર આવેલું છે. સ્થળાંતરિત પક્ષીઓ માટેનું અભયારણ્ય છે યાયાવર પક્ષીઓનું અભયારણ્ય, પક્ષી અભયારણ્ય છે. કચ્છનું ઘોરાડ પક્ષી અભયારણ્ય ખૂબ જ પ્રખ્યાત છે. રણમાં ઘુડખર અભયારણ્ય આવેલું છે. નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાવનું અભયારણ્ય આવેલું છે. બનાસકાંઠામાં જેસોર રીછ અભયારણ્ય આવેલું જ છે. બનાસકાંઠામાં કયું અભયારણ્ય? જેસોર રીછ. ડાંગમાં સાબર માટેનું બરડીપાડા અભયારણ્ય આવેલું છે. નર્મદામાં ડેડિયાપાડા રીચ અભયારણ્ય આવેલું છે. દાહોદમાં રતનમહાલ રીચ અભયારણ્ય આવેલું છે. અમરેલીમાં પાણિયા અભયારણ્ય આવેલું છે જે ધારી ખાતે આવે છે. રાજકોટમાં હિંગોળગઢ પ્રાકૃતિક શૈક્ષણિક અભયારણ્ય આવેલું છે. પંચમહાલમાં જાંબુઘોડા ખાતે રીચનું અભયારણ્ય આવેલું છે. મહેસાણામાં થોળ પક્ષી અભયારણ્ય આવેલું છે. આગળ વધીએ તો લાસ્ટ ટોપિક તરફ, રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા આવેલા છે? તો રાષ્ટ્રીય ઉદ્યાનો કુલ 4 છે. કયા કયા? તો પહેલું જૂનાગઢમાં આવેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે 258.71 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યારબાદ છે જામનગર, જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે 162.89 ચોરસ કિલોમીટર દરિયા કિનારો ધરાવતો વિસ્તાર છે. વલસાડ, તો વલસાડમાં વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે 23.99 ચોરસ કિલોમીટર ધરાવે છે. મિત્રો, વાંસદા ક્યાં આવેલું છે? વારંવાર પૂછાઈ ગયું, વાંસદા વલસાડમાં આવેલું છે. તો વાંસદાનો વ અને વલસાડનો વ આમ યાદ રાખજો, નવસારીમાં આવેલું નથી, આ પણ યાદ રાખજો. ભાવનગર, તો ભાવનગર વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, તો એ 34.53 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. મિત્રો, આ વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા તાલુકામાં આવેલું છે? આ સવાલ વારંવાર પૂછાય છે, તો એ વલભીપુર તાલુકામાં આવેલું છે. ભાવનગરના વલભીપુર તાલુકામાં આવેલું છે આ રાષ્ટ્રીય ઉદ્યાન. સૂર્યાસ્ત પછીના 1 કલાકમાં સિંહ ગર્જના કરતો હોય છે, આ તમારા નોલેજ ખાતર. ડાયનેસોરને ભયાનક ગરોળી તરીકે ઓળખવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ચક્કરબાગ પ્રાણી સંગ્રહાલય, જેની સ્થાપના 1863 થઈ હતી, આ તમારા નોલેજ ખાતર અને યાદ રાખવા ખાતર, કારણ કે આ સવાલ તલાટીમાં પૂછાઈ ગયો છે. કૂતરા ઉપરાંત બિલાડી, વરુ, રીંછ, શિયાળ, ચામાચીડિયા કરડવાથી હડકવા થઈ શકે છે, આ પણ તમારા નોલેજ ખાતર, કે હડકવા શેના શેનાથી થાય છે. રીંછને વાગવાથી કે મારવાથી તે મનુષ્યની માફક રડે છે, તો કયું પ્રાણી મનુષ્યની માફક રડે? આવો સવાલ પૂછાય તો એનો જવાબ રીંછ આવે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બીજાને સબસ્ક્રાઇબ કરાવો, જેથી કરીને મારો પણ જુસ્સો વધે અને તમે પણ વધારેમાં વધારે એક્ઝામ ક્રેક કર્યો. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.